નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સેશનની અંદર જોયું હતું તો એની અંદર આપણે વાત કરી કે છેલ્લે આપણે દાખલા નંબર 19 સુધીની ગણતરી કરવાની આપણને આપેલી હતી, બરાબર? તો હવે 20માં પ્રશ્નથી આપણે દાખલાની રકમ સમજીએ અને ગણતરી કરીએ. તો 20મો પ્રશ્ન છે, 5 જુદા જુદા વિસ્તારનું ક્ષેત્રફળ વર્ગ મીટરમાં નીચે મુજબ છે, તો તે પરથી વૃત્તાંશ આકૃતિ દોરો. તો વૃત્તાંશ આકૃતિ દોરવા માટે આપણને અહીં સ્પષ્ટ સૂચના આપેલી છે. જો ના આપેલી હોત તો પણ આપણને દાખલાની રકમ પરથી થોડો ખ્યાલ આવવો જોઈએ કે આપણે કુલ માહિતી લઈ લઈએ અને એને જુદા જુદા પેટા વિભાગોની અંદર આ રીતે દર્શાવવાની છે. વિસ્તારનું ક્ષેત્રફળ આપણને આપેલું છે તો અહીં આપણે ક્ષેત્રફળનું જે કુલ માપ છે એ કુલ માપને કુલ ક્ષેત્રફળ તરીકે લઈ અને જુદા જુદા ક્ષેત્રફળના આપણને જે માપ આપ્યા છે એને જુદા જુદા વૃત્તાંશની અંદર ફેરવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર આપણને કહ્યું છે વિસ્તાર ABCD અને ક્ષેત્રફળ વર્ગ પ્રતિ મીટરની અંદર આપણને આ રીતની માહિતી આપેલી છે. હવે આપણે દરેક માટેની ગણતરી કરવી છે. તો ખૂણાનું માપ આપણે જે છે અથવા તો વૃત્તાંશના માપની ગણતરી કરવી હોય તો સૌ પ્રથમ આ બધાનો આપણે સરવાળો મેળવવો પડે. તો સરવાળો જોઈએ તો અહીં સરવાળો આપણને કેટલો મળે છે, આ બધાનો સરવાળો કરીએ તો કુલ સરવાળો 157 આપણને મળે છે. કુલ સરવાળો 157 મળે અને આપણે વૃત્તાંશની અંદર ફેરવવા હોય તો કઈ રીતે ફરે, તો એના માટે આપણે આગળ વાત કરી હતી એ રીતે કે અહીં 360 અંશ, બરાબર, વૃત્તાંશ આકૃતિ છે એટલે 0થી શરૂ કરી આખું પૂરું થાય ત્યારે 360 અંશ પૂરા થાય એટલે 5 ભાગ્યા 157 × 360 અંશ, બરાબર. આ રીતે કરવાથી આપણને કિંમત મળે. દરેક વસ્તુ માટે આપણે ગણતરી કરવાની છે તો પહેલાં આપણે ઝડપથી લખી નાખીએ કે 8 ભાગ્યા 157 × 360 અંશ, એ જ રીતે 29 ભાગ્યા 157 × 360 અંશ, બરાબર, એ જ રીતે 44 ભાગ્યા 157 × 360 અંશ, બરાબર, અને છેલ્લે 71 ભાગ્યા 157 × 360 અંશ કરવાથી આપણને એની જરૂરી ગણતરીના સ્ટેપ મળશે. તો એની ગણતરી કરીએ તો આપણને, વિદ્યાર્થી મિત્રો, અગાઉ કહ્યું છે એમ પાઠ્યપુસ્તક અને કેલ્ક્યુલેટર જોડે રાખી ગણતરી કરતા જઈએ તો પ્રથમ વખતની જે ગણતરી છે એનું માપ આપણને 11.5 અંશ મળે છે. બીજી ગણતરી કરીએ તો એનો ભાગાકાર કરતા અને કુલ સાદુરૂપ આપતા 18.3 અંશ મળે છે. ત્યાર પછી જોઈએ તો 66.5 અંશ મળે છે. 44 ભાગ્યા 157 કરવાથી આપણને અહીંકડી માપ 100.9 અંશ મળે છે અને છેલ્લે 162.8 અંશ મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો આ રાખીને તમે ગણતરી કરો વૃત્તાંશ આકૃતિની અંદર તો પણ ચાલે છે, પરંતુ અગાઉ આપણે જ્યારે દાખલાની ગણતરી કરી ત્યારે વાત કરી હતી કે બજારની અંદર આખું વર્તુળ, બરાબર, એટલે કોણ માપકને બદલે આખા 360 મીટરનું વર્તુળ દોરી શકાય એ રીતના પણ આપણને સાધનો મળે છે. તો એ સાધન જો આપણી પાસે હોય તો એ પ્રમાણે વર્તુળ દોરીએ તો સંચય માપ આપણે જે લઈએ છીએ એનો ઉપયોગ કરીએ તો બહુ સહેલાઈથી આપણે એની ગણતરી કરી શકીએ. તો અહીં સંચય માપ પણ લખી દઈએ 11.5. સંચય માપ એટલે શું? જે તે માપ અને એની અગાઉના માપનો સરવાળો. એટલે હવે આ બેનો સરવાળો કરીએ તો એ સરવાળાની કિંમત આપણને મળે છે 29.8 અંશ. ત્યાર પછી એની અંદર 66.5 ઉમેરો તો આપણને મળશે 96.3 અંશ. એની અંદર આ ઉમેરશો 100.9 તો 197.2 અંશ, બરાબર, અને એની અંદર આ ઉમેરો એટલે સ્વાભાવિક છે કે 360 અંશ આપણા પૂરા થશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ કોષ્ટકની ગણતરી કરવાની છે વૃત્તાંશ આકૃતિની અંદર, તો એ પ્રમાણેની એની ગણતરી તૈયાર થઈ જાય. ત્યાર પછી આપણે વૃત્તાંશ આકૃતિ દોરવી છે તો સૌથી પહેલાં એનું ટાઇટલ લખી દઈએ કે જુદા જુદા વિસ્તાર, અહીં વિસ્તારની માહિતી આપી છે તો જુદા જુદા વિસ્તારના ક્ષેત્રફળ દર્શાવતી વૃત્તાંશ આકૃતિ, જુદા જુદા વિસ્તારો છે એની વિગતો આપણે લખી રાખીએ, પછી એમાં જે પ્રમાણેની નિશાની કરીશું એ પ્રમાણેની નિશાની દર્શાવતા જઈશું. હવે તમારી જોડે આખું વર્તુળ હોય તો એ રીતે અથવા તો પરિકરની મદદથી તમારે પૂરેપૂરું એક વર્તુળ દોરી દેવાનું છે. એક વર્તુળ દોર્યા પછી તમે જ્યાં 0 અંશનું માપ લીધું હોય, માનો કે હું અહીંથી આ બાજુથી દોરવાની શરૂઆત કરું, અહીં 0 અંશ છે તો ત્યાંથી શરૂ કરું તો પ્રથમ વિભાજન મારે ક્યાં આવશે તો 11.5 અંશ આવશે, બરાબર. તો હું અહીંયા માનો કે 11.5 અંશ આટલે મને મળે છે તો હું એ પ્રમાણે અહીં 11.5 અંશનું માપ લખી દઈશ. એવું લાગે તો અંદર અથવા તો એની બહારની તરફ, બરાબર, અહીં આપણે લખી દઈએ તો આ કેટલું માપ આવ્યું 11.5 અંશ. ત્યાર પછી
29.8 પણ અહીં કુલ માપ કેટલું હશે 18.3 તો અહીં આપણે હું માનું કે આ રીતે લઈ લઉં તો અહીં 29.8 બરાબર એટલે અહીં બી અહીંથી અહીંનું જે માપ છે એ માપ આપણને જે મળે છે એ કેટલું હોય છે તો 18.3 અંશ તો 18.3 અંશ પણ કુલ માપ કેટલું થશે 29.8 એટલે 30 અંશની લગભગ થશે એ પ્રમાણે આપણે ચિહ્નો પણ જો દર્શાવતા જવું હોય જોડે જોડે તો એ રીતે લખીએ તો પ્રથમ માટે આપણે આમ ક્રોસ લાઇન લખીએ છીએ તો પ્રથમ વસ્તુ કયો તો વિસ્તાર એ તો વિસ્તાર એ માટે એ રીતની નિશાની લઈ લઈએ વિસ્તાર બીની અંદર આવા 00 મીંડાની નિશાની લઈ લઈએ બરાબર તો આ રીતે સર્કલ નાના નાના દોરી દઈએ તો આ બીજો ભાગ થઈ ગયો ત્યાર પછી તમે જુઓ તો વિસ્તાર સી તો વિસ્તાર સીનું માપ કેટલું છે 96.3 આપણને ખબર છે કે અહીંથી બરાબર લંબરૂપે દોરીશું તો 90 આવશે તેની થોડુંક આજુબાજુમાં માપ આવે તમારે આવી રીતે આશરે દોરવાનું નથી તમારે તમારું જે કોણ માપક હશે અથવા તો એનું જે માપ લેવા માટેનું તમારું જે સાધન છે એની મદદથી લેવાનું છે અને એ માપ તમે લેશો તો અહીંથી તમે વારાફરતી જેમ જેમ જ્યાં પૂરું થાય ત્યાંથી એ માપ લો તો 66.5 અને આખું માપ લો તો 96.3 એટલે અહીં આવશે 66.5 અંશ બરાબર એટલે અહીં હતો 11.5 એટલે કે આ વિસ્તાર એ હતો આ વિસ્તાર બી હતો વિસ્તાર સી માટે આપણે કોઈ નિશાની લઈ લઈએ તો વિસ્તાર સી માટે આપણે જોઈએ તો આવી રીતે થોડું ડાર્ક લાઇન કરી દઈએ બરાબર તો આ રીતે કરી દઈએ તો એને પણ આપણે આ રીતે આકૃતિની અંદર પણ દર્શાવી શકાય આકૃતિની અંદર આપણે ઝડપથી દર્શાવી શકાય એવા સંકેતોની પસંદગી કરવાની છે તો વિસ્તાર સીની બાબત થઈ ગઈ ત્યાર પછી વિસ્તાર ડી તો વિસ્તાર ડી માટે કેટલું છે 96 થી 197 આપણને ખબર છે એક્ઝેક્ટ 0 થી અહીં કેટલા આવશે 180 તો 180 પછીના 10 અંશ 90 અને 20 અંશ 97 એટલે લગભગ આટલે માપ આપણને મળે અને એ માપ કેટલું થાય તો આ માપ 100.9 અંશ જેટલું થાય બરાબર અને એના માટેની આપણે કોઈ નિશાની લઈ લઈએ તો એની અંદર માનો કે આવા ત્રિકોણની નિશાની લઈ લઈએ અહીં આપણે એને આવી રીતે ચિહ્નોની મદદથી આકૃતિને દર્શાવી શકીએ બરાબર તો આ રીતે આપણે વૃતાંશ આકૃતિ દોરવાની હોય તો આપણે સરળતાથી દોરી શકીએ છીએ અને એ પ્રમાણેની આકૃતિ તૈયાર કરી અને પછી આગળની વિગતો સમજીએ ત્યાર પછી છેલ્લો ભાગ છે છેલ્લાની અંદર તમે જુઓ તો 360 પૂરા થઈ જાય અને એનું માપ કેટલું હશે આ વિભાગ એ લખ્યો આ બી લખ્યો આ કયો થશે સી વિભાગ આ વિભાગ કયો થશે તો ડી અને આ વિભાગ ઈને આપણે ખાલી રહેવા દઈએ તો આનું માપ આપણને કેટલું મળે છે તો એનું માપ આપણે જોઈએ તો 162.8 અંશ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વૃતાંશ આકૃતિની મદદથી દાખલાઓની ગણતરી કરી શકીએ છીએ વૃતાંશ આકૃતિના દાખલા પણ ખૂબ જ સરળ છે અને આપણે આ રીતે આકૃતિ દોરી અને પછી આપણે ગણતરીનું જે સંચય આવૃત્તિ વિતરણનું કોષ્ટક છે એ પ્રમાણેનું બનાવી દઈએ અને એના આધારે એક આવી વર્તુળ આકૃતિ દોરી અને એના આધારે આપણે દાખલાની ગણતરી કરી શકીએ હવે એના પછીના દાખલાની છે એ વિગત સમજીએ તો એના પછીના દાખલાની વિગત છે એ સમજીએ તો એની અંદર 7મો દાખલો અરે એના પછીનો દાખલો આપણો જે છે 21મો દાખલો એ જોઈએ વિભાગીનો હવે આપણે 21મો દાખલો જોઈએ કે જે વર્તુળ આકૃતિનો પૂછ્યો છે વર્તુળ અને વૃતાંશ એ બંને કેવી છે દ્વિમાપી આકૃતિના પ્રકાર છે એની વિગત સમજીએ તો જુદી જુદી ફેક્ટરીમાં થતા ઉત્પાદનની વિગત આપણને આપેલી છે અને એને યોગ્ય આકૃતિમાં રજૂ કરો તો ફેક્ટરી PQR છે ઉત્પાદન 100,000 રૂપિયામાં છે તમે અહીં બધી કિંમતો જોઈ શકો તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણને જોવા મળે છે ઉત્પાદનની વિગત જોઈએ તો એની અંદર 256,576 256,576 અને 1,024 આ રીતની કિંમતો આપણને આપેલી છે બરાબર તો આ બધી કિંમતો તમે જોશો તો પૂર્ણવર્ગ સંખ્યાઓ છે તો પૂર્ણવર્ગ સંખ્યાઓ હોય તો વર્તુળ આકૃતિની અંદર આપણને ખબર છે વર્તુળ આકૃતિની થિયરી યાદ કરો તો શું કરવાનું છે આપણે સૌ પ્રથમ જે આપણને વિગતો આપી છે એનું પહેલાં વર્ગમૂળ લઈએ બરાબર અને વર્ગમૂળની કિંમત જોઈએ જો વર્ગમૂળની કિંમત યોગ્ય હોય આકૃતિની અંદર દોરી શકાય એવી હોય તો આપણે કોઈ માપમાં પરિવર્તન કરવાની જરૂર નથી પણ બહુ નાની હોય તો કોઈ અચળ સંખ્યા વડે ગુણીને મોટી બનાવીએ અથવા બહુ મોટી સંખ્યા હોય તો કોઈ અચળ સંખ્યા વડે ભાગાકાર કરી અને એને થોડી નાની બનાવી અને આપણે વર્તુળ આકૃતિ દોરીશું તો
તો 256 બરાબર એ એનું વર્ગમૂળ શું થાય 16, 576 એનું વર્ગમૂળ 24 અને 1024 જે છે એનું વર્ગમૂળ લેશો તો તમને એની કિંમત કેટલી મળે છે 32. હવે 16, 24 અને 32 એટલા સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ આપણે વર્તુળ દોરી શકતા નથી, તો આપણે એને થોડું નાનું બનાવવું જોઈએ. તો વર્ગમૂળ ભાગ્યા કોઈ સંખ્યા લેવી જોઈએ, પણ અહીં આપણે આ બધા જુઓ તો 16ના ગુણાંકમાં બે સંખ્યા તો દેખાય, ત્રીજી સંખ્યા પણ એવી જ છે. તો આપણે અહીં આપણે શું કરીએ, વર્ગમૂળ ભાગ્યા 16 એટલે 16 ભાગ્યા 16 કરો તો કેટલા થાય 1, 24 ભાગ્યા 16 કરીએ તો 1.5 અને 32 ભાગ્યા 16 કરીએ તો અહીં આપણને એની ત્રિજ્યા કેટલી મળે છે 2 સેન્ટીમીટરની ત્રિજ્યા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આની ગણતરી થઈ જાય પછી આપણે આકૃતિ દોરવાની છે, તો આપણે લખી દઈએ ફેક્ટરીની વાત છે તો ફેક્ટરીના ઉત્પાદનની વિગત દર્શાવતી વર્તુળાકૃતિ. વર્તુળાકૃતિ વખતે અગાઉ કહ્યું તો એમ શું ધ્યાન રાખવાનું છે કે અહીં ભલે અલગ અલગ વર્તુળની ત્રિજ્યાવાળા આપણને માપ મળતા હોય પણ આપણે બધાનું વર્તુળનું કેન્દ્ર એક જ લાઇન પર આવે એ રીતે દોરવાનું છે. તો આપણે જોઈ લઈએ કે સૌથી મોટી ત્રિજ્યા વર્તુળ 2ની છે, તો વર્તુળ 2ની જે ત્રિજ્યા હોય એના સેન્ટરમાં આવી શકે એ રીતે આપણે પ્રથમ 1 સેન્ટીમીટરનું માપ લેવાનું. એટલે તમારે પરિકરની મદદથી ફૂટપટ્ટી વડે અને એનું તમે 1 સેન્ટીમીટરનું ફૂટપટ્ટી પર માપ લો અને વર્તુળનું કેન્દ્ર એ રીતે રાખવાનું કે 3 વર્તુળ દોરી શકાય અને 3 વર્તુળની પહોળાઈ છે એ પણ આપણે 1 લાઇનમાં આવી શકે. તો માનો કે આ રીતની કોઈ લાઇન, હું એક કલ્પિત રેખા એક વિચારી લો કે આ રીતની આપણી કોઈ લાઇન છે ત્યાં આગળ હું વર્તુળનું કેન્દ્ર બનાવું છું. તો અહીં પહેલું 1 વર્તુળ લઉં તો ત્યાં મને એની ત્રિજ્યા મળે છે 1 સેન્ટીમીટર બરાબર. તો આ માપ માનો કે મેં 1 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને બનાવ્યું છે. તો આ આપણે આ શેની વાત છે, એક્સ અક્ષ પર જુદી જુદી ફેક્ટરી આપણે દર્શાવીએ છીએ બરાબર. તો એ ફેક્ટરીની અંદર આ ફેક્ટરીનું નામ શું અપાશે, પી ફેક્ટરી. ક્યુ ફેક્ટરી માટેનું માપ આપણે જોઈએ તો કેટલું છે 1.5. તો એ ફૂટપટ્ટી પર તમારે 1.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લેવાની છે. એ ત્રિજ્યા લઈ અને એની મદદથી ફરીવાર બીજું એક વર્તુળ દોરીએ, માનો કે આ રીતે. તો 1.5 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતું હોય એવું આપણને એક બીજું વર્તુળ મળે છે બરાબર. તો આ રીતે તમારે પરિકરની મદદથી દોરવાના છે, હાથથી દોરવાના નથી. તો અહીં આપણે બીજું વર્તુળ દોરીએ અને આપણે ક્યુ નામ આપીએ બરાબર. ત્યાર પછી બે વર્તુળ વચ્ચે જેટલી જગ્યા રાખી છે એટલી જ જગ્યા રાખી અને એની એ જ લાઇન. આ બધામાં ખાસિયત શું છે કે એનું જે કેન્દ્ર છે એ એક જ લાઇન પર આવવું જોઈએ. અને ત્યાર પછી આર ફેક્ટરી માટેનું જે વર્તુળ દોરવાનું છે, વર્તુળ કેટલી કેટલા સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું દોરવું પડશે, તો 2 સેન્ટીમીટરની ત્રિજ્યા. એટલે ફરી ફૂટપટ્ટી પર 2 સેન્ટીમીટરની ત્રિજ્યાનું માપ લો અને એ માપ લીધા પછી પરિકરની મદદથી તમે એનું જે વર્તુળ દોરવાનું છે 2 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતું એ તમે આ રીતે દોરી શકો. અને ત્યાં તમારે 2 સેન્ટીમીટર લખવાના છે, પી ફેક્ટરી, ક્યુ ફેક્ટરી અને આર ફેક્ટરી. તો પી, ક્યુ અને આર ત્રણે ત્રણ ફેક્ટરીના આપણે જે દોર્યા છે વર્તુળો, એ ત્રણેય વર્તુળો કેવા હોવા જોઈએ, એક જ કેન્દ્ર પર એનું કેન્દ્રબિંદુ આવે એ રીતે આપણે એની આકૃતિ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની અહીં આપણે વાત પૂરી કરીએ છીએ. વિભાગ ડીની અંદર આપણે જોયું તો આ ખાસ કરીને જે પ્રમાણેના દાખલા છે તો એ દાખલાઓની ગણતરી 3 માર્કની અંદર પૂછાઈ શકે. બોર્ડની અંદર પણ વિભાગ ડી આપણે જોઈએ તો 3 માર્કનો સવાલ હોય છે. હવે ત્યાર પછી વિભાગ ઈના કેટલાક દાખલાઓ છે જે પુનરાવર્તન પ્રમાણેના છે. આવૃત્તિ ચિહ્નોની મદદથી આકૃતિઓ દોરવાના છે, તો એ બહુ સરળ કામ છે પણ સમય એની અંદર ઘણો લેતું હોય છે. તો એ કામ તમે પણ ઘરેથી પૂરું કરી શકો એમ છો. અને એમ એ પુનરાવર્તનનું સ્વાધ્યાય છે, છેલ્લું સ્વાધ્યાય છે, એટલે તેના અમુક દાખલાઓ જે છે એ તમારે સ્વાધ્યાયના ભાગરૂપે અથવા હોમવર્કના ભાગરૂપે ગણવાના છે. તેની અંદર વિભાગીની અંદર આપણે પહેલો દાખલો જોઈએ, પહેલા દાખલાને આપણે સમજીએ. પહેલો દાખલો હું તમને હોમવર્ક માટે ગણવા આપું છું પણ હું તમને સામાન્ય એની સમજ આપી દઉં. તો મોસમ દરમિયાન એક આંબાવાડિયામાં જુદા જુદા આંબામાં ઝાડ પરથી 30 દિવસ દરમિયાન મળેલ કેરીઓની સંખ્યા નીચે પ્રમાણે છે, તો વર્ગોત્તર 5 લઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો આ રીતનો દાખલો હોય, દાખલો ખૂબ જ સરળ હોય, આવૃત્તિ ચિહ્નની અંદર દર્શાવવાનું હોય, પણ તે છતાંય આપણે ઘણી બધી ભૂલ કરતા હોઈએ છીએ. જેમ કે અહીં તમને પહેલાં દાખલાની રકમ પરથી ચલ કેવો છે એનો ઉલ્લેખ સ્પષ્ટ થઈ જવો જોઈએ. તો અહીં તમે જોઈ શકો કે આંબાવાડિયામાં આંબાના ઝાડ પરથી કેરીની સંખ્યા, તો કેરીની સંખ્યા, તો કેરી એ કેવો ચલ છે,
તો અસતત ચલ છે, અને અસતત ચલની અંદર જ્યારે માહિતીનો વિસ્તાર વધારે હોય ત્યારે આપણે એનું આવૃત્તિ વિતરણ કેવું બનાવીએ છીએ? અનિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ બનાવવું જોઈએ એવું આપણે થિયરીની અંદર ભણ્યા છે. તો આંબા પર થતી કેરીની સંખ્યા એટલે એ કેવી હોય? અસતત ચલ, બરાબર. તો અસતત ચલ હોય ત્યારે અસતત ચલની કિંમતોનો જ્યારે વિસ્તાર વધારે હોય તો અહીં તમે એની સંખ્યા જોઈ લો તો લઘુત્તમ સંખ્યા 92 અને મહત્તમ સંખ્યા 128 મળે છે. એની મદદથી તમે વિસ્તાર શોધો તો 36 મળે, અને વર્ગ લંબાઈ 5 લેવાની કહી છે તો એની મદદથી 5 × 7 = 35 એટલે 7 પોઈન્ટ સમથિંગ થાય, એટલે 8 વર્ગની વર્ગ લંબાઈ લઈને તમારે વર્ગ કરવા જોઈએ. પરંતુ અહીં ખાસિયત શું છે આની? કે આના વર્ગ લખો ત્યારે સૌથી નાની કિંમત કઈ દેખાય છે આપણને? 92. તો 92નો સમાવેશ થઈ જાય એવો વર્ગ, તો 90થી વર્ગ લખવાની શરૂઆત કરીએ તો અહીં 90થી 94 લખવા પડે, 90થી 95 લખાય નહીં. કેમ? તો અહીં આપણે અનિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે, તો અનિવારક વર્ગમાં ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા અલગ અલગ હોવી જોઈએ. તો 90થી 94, 95થી 99, 100થી 104 એ પ્રમાણે છેલ્લી કિંમત આપણને આપેલી છે. મહત્તમ કિંમત કેટલી છે? 128. તો 128નો સમાવેશ થાય એવો છેલ્લો વર્ગ, તો 125થી 129 વાળો વર્ગ લઈ, અને આવૃત્તિ ચિહ્નો આપણને જે આપ્યા છે, કુલ આવૃત્તિ ચિહ્નો કેટલા છે? 30 આવૃત્તિ ચિહ્નો આપ્યા છે. તો એ 30 આવૃત્તિ ચિહ્નોની મદદથી તમારે એની આકૃતિ દોરી અને દાખલાની ગણતરી ઘરેથી પૂરી કરવાની છે. આકૃતિ કરતી વખતે તમારે સૌપ્રથમ એનું ટાઇટલ લખી દેવાનું છે, અને ટાઇટલ લખ્યા પછી કોષ્ટક બનાવી અને આવૃત્તિ ચિહ્નોની મદદથી એની ગણતરી કરવાની રહેશે. તો આ પ્રમાણે તમારે આ દાખલો ઘરેથી પૂરો કરવાનો છે. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે બીજા દાખલાની વિગત સમજીએ. તો કોઈ એક દિવસ દરમિયાન શહેરના 40 રિક્ષા ચાલકોએ કરેલ કમાણીના આંકડા આપણને આપેલા છે. તેના પરથી એક વર્ગ 220થી 239 આવે તેમજ વર્ગ લંબાઈ 20 હોય તે રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક વસ્તુ કહેલી છે કે એક વર્ગ 220થી 239 હોવો જોઈએ, અને આવૃત્તિ વિતરણની જે વર્ગ લંબાઈ છે એવી કેટલી હોવી જોઈએ? 20 હોવી જોઈએ. એ રીતની આપણને વિગતો લઈ અને વર્ગ બનાવવાનો કયો છે. રિક્ષા ચાલકોની કમાણી છે તો, અને એને આધારે આપણને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કહ્યું છે. તો આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે આપણે કેટલીક બાબતો જોઈએ. તો એ પહેલાં આપણને જે લેવાનો વર્ગ કયો છે તમે જોઈ શકો, 220થી 239 અને 20ની વર્ગ લંબાઈ છે, એટલે આપણે વર્ગ કેવો બનાવવો પડશે? અનિવારક વર્ગ બનાવવો પડે. એ માટે સૌથી પહેલાં આપણે આપેલી માહિતીની અંદરથી સૌથી મહત્તમ કિંમત અને સૌથી લઘુત્તમ કિંમત શોધીએ આપણી જે પદ્ધતિ છે મુજબ. તો સૌથી મહત્તમ કિંમત આપણને કેટલી જોવા મળે છે? 356, અને સૌથી લઘુત્તમ કિંમત કેટલી છે? 200. તો એની મદદથી મહત્તમ અને લઘુત્તમ કિંમત પરથી આપણે માહિતીનો વિસ્તાર શોધી શકીએ. તો માહિતીનો વિસ્તાર 356 - 200 કરીએ તો અહીં આપણને 156 માહિતીનો વિસ્તાર મળે છે. વિસ્તાર પરથી વર્ગોની સંખ્યા લઈએ. વર્ગ લંબાઈ સી આપેલી છે તો વર્ગોની સંખ્યા કે બરાબર આર ભાગ્યા સી, 156 / 20 કરીએ તો 7.8, એટલે કે નજીકની પૂર્ણાંક સંખ્યામાં જઈએ તો કુલ વર્ગોની સંખ્યા કેટલી બનશે? આપણી પાસે 8 વર્ગ બનશે. હવે ધ્યાન શું રાખવાનું છે? 20ની વર્ગ લંબાઈ છે, વર્ગ અનિવારક હોવા જોઈએ, અને મહત્તમ અને લઘુત્તમ કિંમતનો સમાવેશ થાય તે રીતની કિંમતો હોવી જોઈએ. તો આપણો લઘુત્તમ કિંમત જોઈએ એક્સેલ બરાબર કેટલા છે? 200. તો પ્રથમ વર્ગનો વર્ગ એ રીતે પસંદ કરવો જોઈએ કે જેથી કરીને 200 જે કિંમત છે એનો સમાવેશ થઈ જાય. તો આપણે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવું પડશે એ પણ આપણને ખ્યાલ આવી ગયો. તો એના માટે સૌથી પહેલાં એક ટાઇટલ આપી દઈએ કે એક શહેરના 40 રિક્ષા ચાલકોની દૈનિક કમાણીની વિગત દર્શાવતું અનિવારક સતત આવૃત્તિ વિતરણ. દૈનિક કમાણીની વિગત છે, સૌથી લઘુત્તમ કિંમત છે 200. તો 200નો સમાવેશ થાય એ રીતનો વર્ગ બનાવવો હોય, 20ની વર્ગ લંબાઈ હોય, અને એક વર્ગ 220થી 239 હોય, એ વર્ગ પણ વચ્ચેનો વર્ગ આપણને આપેલો છે તો એ વર્ગની કિંમત પણ સેટ થાય એ રીતના 20ની વર્ગ લંબાઈવાળા વર્ગ બનાવીએ. તો 220 છે તો એમાંથી તમે એ રીતની કિંમત લેશો તો અહીં આપણે જોઈએ તો પહેલો વર્ગ 200થી 219 જેની અંદર લઘુત્તમ કિંમત આવી જાય. ત્યાર પછી 220થી 239 આપણને જે વર્ગ લેવાનો કહેલો છે એ વર્ગ પણ આપણી એની અંદર
દર્શાવી શકીએ. અને એ પ્રમાણે છેલ્લો વર્ગ જોઈએ તો 356, તો એ પ્રમાણે 20-20ની વર્ગ લંબાઈથી લખીએ તો 240થી 259, 260થી 280, 280થી 299, 300થી 319, 320થી 339 અને 340થી 356. તો અહીં કડી 359, એટલે 356ની જે કિંમત છે છેલ્લા વર્ગમાં અને 200 એ પ્રથમ વર્ગમાં સમાવેશ થઈ જાય એ રીતે આપણે બધા વર્ગો લખી નાખ્યા. બસ હવે આ વર્ગોનું કામ થઈ જાય પછીનું કામ આપણા માટે ખૂબ જ સહેલું છે. વારા ફરતી ચિહ્નોની કિંમતો વાંચતા જઈએ અને ચિહ્નોની કિંમતો વાંચી અને એ પ્રમાણે એની કિંમતો મૂકીએ. તો 285, 215, 200 આવી બધી જે કંઈ વિગતો આપણને આપેલી છે એ વિગતો આપણે એને દર્શાવી દઈએ અને એની મદદથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આવૃત્તિના કિંમતો આપણને જે આપેલી છે બરાબર 285, 215, 200 આ રીતે બધી જે કિંમતો આપી છે એને આપણે આપણા જે નિયમ મુજબ આવૃત્તિ ચિહ્નની નિશાનીઓ જે કરીએ છીએ જે તે વર્ગની અંદર, અને અનિવારક વર્ગ છે એટલે આપણા માટે ખૂબ જ સરળ છે કે એની અંદર ઉપલી સીમા નીચલી સીમા જોવાની નથી, જે આવૃત્તિ જે વર્ગની અંદર સમાવેશ થાય છે એ જ પ્રમાણે એની કિંમત આપણે લખીશું. અને એ પ્રમાણે લખતા આપણે જોઈએ તો આવૃત્તિ ચિહ્નોની અંદર પ્રથમ વર્ગની અંદર 4, બીજા વર્ગની અંદર 6, ત્રીજામાં 4, ચોથામાં 6, પાંચમામાં 4, છઠ્ઠામાં 5, સાતમામાં 6 અને આઠમા વર્ગની અંદર 5 આવૃત્તિ આપણને મળે છે. અને આ બધાનો સરવાળો કરીએ તો એન બરાબર આપણને કેટલા મળી જાય છે? 40. એટલે કે આપણે જે કુલ અવલોકનો હતા એની સંખ્યા બરાબર આપણને આ સંખ્યા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલાની ગણતરી આ રીતે કરી શકાય એમ છે. વર્ગ આપણને આવી રીતે કોઈ વચ્ચેથી આપેલો વર્ગ હોય તો એ વર્ગનો સમાવેશ થાય એ પ્રમાણે આપણે વર્ગોની ગણતરી કરી અને કિંમતો મેળવવાની રહેશે. ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈએ તો એ માત્ર સમજી લઈએ ત્રીજો અને ચોથો દાખલો, કારણ કે એ પણ ખૂબ જ સરળ દાખલાની અંદર આવે રીતે છે. ત્રીજા દાખલાની અંદર જોઈએ તો શહેરના વિસ્તારમાં 50 રહેણાંકના એક મહિના દરમિયાન પાણીના વપરાશની માહિતી આપણને આપેલી છે અને એના પરથી કોઈ એક વર્ગ 25-30 હોય તેવો નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો. તો અહીં નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે એટલે એનો મતલબ શું થાય કે કોઈ જે તે વર્ગની ઉપલી સીમા અને નીચલી સીમા કેવી આવે, સરખી હોય બરાબર, પછીના વર્ગની નીચલી સીમા અને અગાઉના વર્ગની ઉપલી સીમા બંને સરખી હોય એ રીતના વર્ગો બનાવવાના. એટલે એક વર્ગ 25-30 હોય એ રીતની વર્ગ લંબાઈ રાખીને આપણે ગણતરી કરવાની છે. તો એની અંદર તમે જોઈ શકો કે સૌથી લઘુત્તમ કિંમત આપણને કેટલી દેખાય છે, તો એની સૌથી લઘુત્તમ કિંમત 24 અને મહત્તમ કિંમત 57. આપણને જે અવલોકનો આપ્યા છે 50 અવલોકનો એની અંદર આ બે કિંમતો છે, એ બે કિંમતો પર રાઉન્ડ કર દો એટલે તમને તરત ખ્યાલ આવે કે સૌથી લઘુત્તમ કિંમત કઈ અને મહત્તમ કિંમત કઈ. તો લઘુત્તમ કિંમત 24 અને મહત્તમ કિંમત 57 છે અને એની મદદથી અને 25-30 એટલે વર્ગ લંબાઈ કેટલી થશે, 5-5ની વર્ગ લંબાઈવાળા વર્ગો બનાવવાના. તો પ્રથમ વર્ગ 20-25 બરાબર, પછી 25-30, 30-35, 35-40, 40-45, 45-50, 50-55 અને છેલ્લો વર્ગ 55-60, કારણ કે મહત્તમ કિંમત કેટલી છે, 57. તો એ પ્રમાણેના વર્ગો લખી દેવાના, ટાઇટલ લખવાના, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ ચિહ્નની નિશાનીઓ પરથી એની આવૃત્તિની કિંમતો મેળવી શકીએ અને એનો સરવાળો કુલ એન બરાબર આપણને જે કુલ સંખ્યા આપી છે એ થવો જોઈએ. તો એ પ્રમાણે જો થઈ જાય તો આપણા દાખલાની ગણતરી સાચી છે એમ ગણતરી કરીને સમજાવી શકાય. ત્યાર પછી ચોથો દાખલો આપણે જોઈએ તો ચોથા દાખલાની અંદર પણ એ જ રીતની વિગતો છે કે કોઈ એક કંપનીમાં કામ કરતા 50 કર્મચારીઓના વજન કિલોગ્રામમાં આપ્યા છે. વજન છે તો વજન એ કેવો ચલ છે? સતત ચલ છે બરાબર. થિયરી સમજવી જરૂરી છે, તમને સતત ચલ કોને કહેવાય, અસતત ચલ કોને કહેવાય ઓળખતા આવડતું હોવું જોઈએ. તો એ રીતે તમે એની ગણતરી કરશો તો કંપનીમાં કામ કરતા 50 કર્મચારીઓની વિગત આપી છે દર્શાવતું નિવારક સતત આવૃત્તિ વિતરણ, એ રીતનું ટાઇટલ કરી દઈએ. 50 કર્મચારીઓની વિગત છે, એની અંદર આપણને કહ્યું છે કે એનો અંતિમ વર્ગ 85-90 થવો જ, અરે અંતિમ વર્ગ 85-90 થાય એ રીતની આપણને આવૃત્તિ વિતરણ નિવારક પ્રકારનું, એટલે વર્ગ લંબાઈ કેટલી થશે, 5-5ની થશે અને લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમત નક્કી કરી દઈએ. તો એની અંદર તમે જોશો તો કઈ કઈ કિંમત દેખાય છે, લઘુત્તમ વજન 62 કિલોગ્રામ છે અને અંતિમ વર્ગ આપણને 85-90 લેવાનું કહ્યું છે, એટલે કે એની જે મહત્તમ કિંમત હશે એ કિંમતને આપણે એની અંદર સમાવેશ કરી અને એ પ્રમાણેના વર્ગો લખી અને આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તો આપણો વર્ગ સૌથી લઘુત્તમ કિંમત એટલે કઈ કિંમત છે,
62 છે તો 62ને સમાવતો કયો વર્ગ થાય? 60 થી 65. છેલ્લા વર્ગ માટે આપણે કોઈ કશું વિચારવાનું નથી, કારણ કે એની અંદર આપણને છેલ્લો વર્ગ કહેલો જ છે કે 85 થી 90નો વર્ગ લેવાનો છે. તો 60 થી 65, 65 થી 70, 70 થી 75, 75 થી 80, 80 થી 85, 85 થી 90, એ પ્રમાણે આપણે જોઈએ તો કુલ 6 વર્ગ લખી શકાય. અને 6 વર્ગ લખ્યા પછી એ દરેક વર્ગની કિંમતોને આ જ રીતે આવૃત્તિ ચિહ્નોની મદદથી લખીએ. આવૃત્તિ ચિહ્નો દર્શાવી દીધા પછી એની આવૃત્તિ ગણી લઈએ, એનો કુલ સંખ્યાનો સરવાળો મેળવી લઈએ. તો એની કુલ સંખ્યા જો આપણને મળી જાય તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ. તો વિભાગ એફની અંદર આપણે જોઈએ તો વિભાગ એફની અંદર પહેલો દાખલો, બીજો આપણે અહીં બોર્ડ પર ગણ્યો છે, ત્રીજો અને ચોથો તમારે ગણવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે દાખલા નંબર 5ની વાત કરીએ. તો 5મા દાખલામાં નીચે જણાવેલ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બંને આવૃત્તિ વિતરણ પૂછ્યા હોય ત્યારે આપણે પેલું પગથિયા આકારમાં બનાવતા હતા, જે સ્ટેરકેસના સ્વરૂપમાં, બરાબર. તો એને બદલે આપણે ડાયરેક્ટ આવૃત્તિ વિતરણ એક જ કોષ્ટકની અંદર તૈયાર કરીને પણ કરી શકીએ છીએ. તો આપણે એની વિગત સમજીએ. તો વર્ગ અને આવૃત્તિ આપણને આપેલા છે, થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો આપણે જોઈએ થી ઓછા. થી ઓછામાં શું હોય? તો ઉર્ધ્વ સીમા બિંદુ કે તેથી ઓછા. અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો અધ સીમા બિંદુ કે તેથી વધુ, એ પ્રમાણેના વર્ગો લખવા પડે. થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં આપણે જોઈએ તો 0થી શરૂ કરી અને એન સુધી જઈએ છીએ. અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં સંચય આવૃત્તિ જોઈએ તો એનથી શરૂ કરી અને 0 સુધી જઈએ છીએ. અહીં આપણે જોઈએ પ્રથમ વર્ગ 25 થી 29 છે, એટલે એનું વર્ગ સીમા, એનું ઉધ્વ સીમા બિંદુ 29.5 છે. આપણે થિયરીની યાદ કરો તો એની અંદર કહ્યું હતું કે એના અગાઉના વર્ગનું ઉધ્વ સીમા બિંદુ લેવાનું. તો આના અગાઉના વર્ગનું ઉધ્વ સીમા બિંદુ શું હોય? તો 25 અધ સીમા બિંદુ જે છે, બરાબર, તો એના પરથી એ કિંમત મેળવે. 0.5 બાદ કરીએ તો 24.5. આ કેવા પ્રકારનો વર્ગ છે? અનિવારક વર્ગ છે. તો અનિવારક વર્ગને નિવારક વર્ગની અંદર ફેરવે તો સીમા બિંદુ મળે. તો અહીં પહેલા વર્ગ જે છે, બરાબર, તો એની સંચય આવૃત્તિ આપણે લેવી હોય તો સંચય આવૃત્તિ શું લેવાશે? 0, બરાબર. આપણે વાત કરીએ એમ કે આ વધારાનો વર્ગ છે, ઉધ્વ સીમા બિંદુથી ઓછા. તો 25 થી 29માં 3 છે, એટલે 24.5થી ઓછામાં કેટલા હશે? 0 હશે. ત્યાર પછી દરેક વર્ગની અંદર એ અગાઉની આવૃત્તિના સરવાળામાં એ કિંમત ઉમેરતું જવાનું તો આપણને સંચય આવૃત્તિ મળે. તો અહીં કેટલા થશે? 3, બરાબર. હવે 3 જે મળ્યા એની અંદર કેટલા ઉમેરવાના છે? 8. તો પછીના વર્ગની સંચય આવૃત્તિ આપણને કેટલી મળે છે? 11. હવે અહીં જે 11 મળ્યા, 11ની અંદર એના અગાઉના વર્ગની આવૃત્તિ ઉમેરો તો થી ઓછાની અંદર 8 પછી કેટલા ઉમેરવાના છે? 10. તો અહીં આવૃત્તિ એની 21, બરાબર. 21 છે, 21ની અંદર 5 ઉમેરો તો કેટલા થાય? 26. 26 વત્તા 15, 5 પછી કોનો વારો? 15. તો 31 10 41, 41 વત્તા 8, તો અહીં ઘડી કેટલા થશે? 49, બરાબર. અને એ જ રીતે છેલ્લો વર્ગ, 55 થી 59, એનું ઉધ્વ સીમા બિંદુ કેટલું થાય? 59.5 થી ઓછા, તો 49 વત્તા 1, એટલે કેટલા થઈ જાય? 50. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સંચય આવૃત્તિ આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ તો એની અંદર સંચય આવૃત્તિ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ માટે આપણે આગળ જોયું એમ અહીં આપણે જોઈએ તો 24.5 કે તેથી વધુ, એટલે મિનિમમ 25 થી 59 સુધીનો વર્ગ છે એની કુલ આવૃત્તિ. અહીં કુલ આવૃત્તિનો સરવાળો એન બરાબર કેટલો થતો હશે? 50 થવો જોઈએ, કારણ કે અહીં 50 થાય છે એ રીતે. તો અહીં આપણે સૌ પ્રથમ જોઈએ તો એનાથી વધારે જે આવૃત્તિ છે તો એની અંદર એની કિંમત કેટલી લેવાય? તો પ્રથમ વર્ગ 24.5 કે તેથી વધુ તો 50, એની આગળ કંઈ નહીં, એટલે એની આવૃત્તિ કેટલી છે? ડાયરેક્ટ 50 લખી શકાય. પછી દરેક વર્ગમાંથી પછીના વર્ગની આવૃત્તિ આપણે બાદ કરતું જવાનું છે. તો અહીં 50 છે, પહેલાંમાં શું કરતા હતા? અહીં ઉમેરતા હતા, અહીં શું કરવાનું છે? બાદ કરવાના. તો 50માંથી 3 બાદ કરો એટલે કેટલા આવશે? 47. 47 છે, એની અંદરથી તમારે હવે કેટલા વર્ગ, કેટલી કિંમત બાદ કરવાની? અહીં જે ઉમેરી હતી
એ જ કિંમત બાદ કરવાની છે. અહીં આપણને કેટલા મળશે? 39. પછી આપણે જોઈએ તો 39 છે, એમાંથી તમારે કેટલી કિંમત બાદ કરવાની છે? 10 બાદ કરો તો અહીં કેટલા મળે? 29. 29માંથી 5 જાય તો કેટલા રહેશે? 24. 24 ઓછા 15, 24માંથી 15 બાદ કરતાં આપણને 9 મળશે. અને 9માંથી 8 બાદ કરીએ તો 1 મળે. અને છેલ્લે જે છે તો અહીં તમે જોશો તો 9માંથી 8 જાય એટલે કેટલા રહે? 1. અને છેલ્લી જે આવૃત્તિ છે એ શું રહેશે? 0, કારણ કે 59.5થી વધારે તો એની અંદર એક પણ આપણને આવૃત્તિ આપી નથી. તો અહીં તમે જોઈ શકો કે સંચય આવૃત્તિની કિંમત 0થી એનથી લઈને 0 સુધી આવે છે, જ્યારે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની અંદર 0થી શરૂ કરીને 50 સુધીની સંચય આવૃત્તિ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ એમ છીએ. ત્યાર પછી આગળ એક આપણને દાખલો આપ્યો છે, જો તમે પ્રયત્ન કરી શકતા હોય તો કરજો, બરાબર. એના પછીનો દાખલો જે છે, બાકી આપણે એના પછીના દાખલાથી શરૂ કરીશું. અસતત ચલનું આવૃત્તિ વિતરણ છે, ગેરહાજરી છે, અને એના પરથી આવૃત્તિ ચિહ્નોની મદદથી આપણે દાખલાની ગણતરી કરીશું. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે આગળ જોઈશું. આભાર મિત્રો.